નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત વિષયાંક ચેપ્ટર નંબર 15 સંભાવનાનું રિવિઝન વિડિયો 1 ભાગ 2 માં રમતના પત્તા, કેલેન્ડર અને પૂરક ઘટનાનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે રમતના પત્તા વિશેની વાત કરીએ. આમ તો વિદ્યાર્થી મિત્રો, તમે રમતના પત્તા તો વિષય રમત રમ્યા હશે. તો રમતના પત્તામાં કુલ કેટલા પત્તા હોય છે એ પણ આપ જાણતા હશો. તો રમતના પત્તામાં જોકરને બાદ કરતા કુલ 52 પત્તા હોય છે. હવે 52 પત્તામાંથી 26 પત્તા લાલ રંગના અને 26 પત્તા કાળા રંગના હોય છે. હવે લાલ રંગના 26 પત્તામાં 13 પત્તા લાલ અને બીજા 13 પત્તા ચોકટના હોય છે. એમ કુલ 26 પત્તા લાલ રંગના હોય છે. એવી જ રીતે 26 કાળા રંગના પત્તામાં 13 પત્તા ફલ્લીના અને 13 પત્તા કાળીના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રમતના પત્તાના કુલ પરિણામો ની સંખ્યા થશે 52. હવે આપણે યાદ રાખવા માટે આપણે રમતના પત્તાને વ્યવસ્થિત રીતે સમજવા જોઈએ. તો રમતના પત્તામાં 1, 4 દૂરી, 4 તીરી, ચોકો, 5 એમ 10 સુધી બધા જ પત્તા 4 ગુલામ, રાણી અને બદશાહ એના પણ દરેકના 4 પત્તા હોય છે. એમ યાદ રાખવા માટે આપણે જોઈએ કે 1 થી શરૂ કરી 10 સુધીના જે દરેકના 4 પત્તા છે તેના કુલ પત્તા 40 પત્તા હોય છે, જેને આપણે મુખમુદ્રા વગરના એટલે કે ચહેરા વગરના, જેને આપણે ચિત્ર વગરના પત્તા તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી ગુલામ 4 પત્તા, રાણીના 4 પત્તા અને બસકાના 4 પત્તા એમ કુલ મળીને 12 પત્તા, જેને આપણે મુખમુદ્રાવાળા એટલે કે ચહેરાવાળા અથવા તો આપણે લખી શકીએ કે ચિત્રવાળા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ રમતના પત્તાનો ઉપયોગ કરીને આપણે વૈકલ્પિક પ્રશ્નોનો જવાબ પણ આપણે મેળવી શકીએ છીએ અને લોંગ ક્વેશ્ચનમાં પણ આપણે તેનો સારી રીતે ગણતરી કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે રમતના પત્તામાં બરાબર ચીપેલા 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે જો એક પત્તું પસંદ કરવામાં આવે છે તો તે પત્તું લાલ રંગનો હોય છે. કયા રંગનો હોય છે? લાલ રંગનો હોય છે. અને તેની આપણને જ્યારે સંભાવના શોધવાની કહે તો આપણે ઉદ્ભવતા પરિણામોની સંખ્યા, તો લાલ રંગના કેટલા પત્તા છે? 26 અને કુલ પરિણામોની સંખ્યા 52 છે. તો ઉદ્ભવતા પરિણામોની સંખ્યા 26/52 1/52 આવે છે. 1/26 થશે. હવે એવી જ રીતે આપણે એક લોંગ ક્વેશ્ચન તરફ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, એની રકમ આપણે જોઈએ કે બરાબર ચીપેલા 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ પત્તું નંબર 1 ફલ્લીનું હોય, નંબર 2 ગુલામ હોય, નંબર 3 ચોકટનું ન હોય અને નંબર 4 ચિત્રવાળું હોય તેની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગણતરી કરવા જઈ રહીએ છીએ. તો સૌપ્રથમ તો આપણને ખબર છે કે કુલ પરિણામોની સંખ્યા, રમતના પત્તામાં કુલ પરિણામોની સંખ્યા કેટલી હોય છે? 52, જેને આપણે દાખલાની ગણતરીમાં છેદમાં મૂકવામાં આવે છે. હવે આપણે જોઈએ ઘટના 1, પસંદ કરેલ પત્તું ફલ્લીનો હોય તો ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ફલ્લીના કુલ કેટલા પત્તા છે? વિદ્યાર્થી મિત્રો, તો આપણને ખબર જ છે કે ફલ્લીના કુલ 52 પત્તામાંથી 13 પત્તા ફલ્લીના હોય છે કે જેનો રંગ કાળો હોય છે.
તો ફલ્લીના કુલ કેટલા પત્તા છે 13 તો ઉદ્ભવના પરિણામોની સંખ્યા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો 13 હવે આપણે p ઓફ a એટલે કે ઘટના a ની સંભાવના શોધવા માટે ઉદ્ભવના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા is equal to ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કેટલી મળી આપણને 13 કુલ પરિણામોની સંખ્યા કેટલી છે 52 સાતનું પાતો 1/4 13 કટ થાય છે બીજું ઘટના જોઈએ ઘટના b ઘટના b માં કહે છે ગુલામ હોય પસંદ કરે પત્તુ ગુલામ હોય વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ પણ માહિતી મેળવી કે ગુલામ 52 પત્તામાંથી ગુલામના પત્તા કેટલા હોય છે તો ગુલામના પત્તા કુલ 4 હોય છે તો આ ફ્રેન્ડ ઉદ્ભવતા પરિણામોની સંખ્યા લખી શકીએ કે 4 ગુલામ હોય છે એમાં કયા કયા નો સમાવેશ થાય તો કે એક લાલ રંગનો હોય એક ચોકટનો હોય એક ફળીનો હોય અને એક કાળીનો હોય છે હવે આપણે ઘટના b ની સંભાવના શોધવા માટે p ઓફ b ઇઝ ઇક્વલ ટુ ઉદ્ભવતા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ઉદ્ભવતા પરિણામોની સંખ્યા 4 છેદમાં આવશે કુલ પરિણામોની સંખ્યા 52 તે જમા પણ ચાર ચાર કટ થાય એટલે જવાબ મળે છે 1/13 એવી જ રીતે ઘટના સી જોઈએ ઘટના સી પસંદ કરેલ પત્તુ ચોકટનું ન હોય ચોકટનું ન હોય અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન રાખવાનું છે કે ચોકટનું ન હોય એવું કહે છે તો કુલ ચોકટના પત્તા જે છે એ ચોકટના પત્તાની સંખ્યા આપણને ખબર છે કેટલી છે 13 છે તો કુલ પત્તામાંથી ચોકટની જે સંખ્યા છે એ સંખ્યાને આપણે શું કરવું પડે બાદ કરવા પડે તો ઉદ્ભવતા પરિણામોની સંખ્યા શોધવા માટે ઉદ્ભવતા પરિણામોની સંખ્યા શોધવા માટે આપણે કુલ પત્તામાંથી ચોકટના પત્તાને બાદ કરવા પડશે ચોકટના પત્તા બાદ કરીએ તો કુલ પત્તા 52 છે ચોકટના પત્તાની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો 13 તો જવાબ મળે છે આપણને 39 તો ઉદ્ભવતા પરિણામોની સંખ્યા મળશે 39 હવે આપણે ઘટના c ની સંભાવના શોધીએ તો p of c is equal to ઉદ્ભવતા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા is equal to 39 છેદમાં 52 13 તરી 39 13 ચોક 52 13 કટ થાય છે એટલે ઉપર રહ્યા 3 છેદમાં આવશે 4 ત્રણ ચતુર્થાંશ જવાબ મળે છે એવી જ રીતે બીજી એક ઘટના જોઈએ ઘટના નંબર 4 માં એનું નામ આપે ઘટના ડી પસંદ કરે પત્તુ ચિત્રવાળું હોય તો આપણે લખી શકીએ કે ઉદ્ભવતા પરિણામોની સંખ્યા આપણે અગાઉ જોઈ ગયા કે ચિત્રવાળું પત્તુ ચિત્રવાળું પત્તું એટલે કે મુખ મુદ્રાવાળા પત્તા કહીએ છીએ આપણે ચહેરાવાળા પત્તા કહીએ છીએ તો ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ચિત્રવાળા પત્તાની સંખ્યા કુલ કેટલી છે વિદ્યાર્થી મિત્રો 12 પત્તા છે કોનો કોનો સમાવેશ થાય છે ગુલામના 4 રાણીના 4 પત્તા અને બાદશાહના 4 પત્તા તો ચિત્રવાળા કુલ કેટલા પત્તા છે 12 પત્તા હવે આપણે ઘટના d ની સંભાવના શોધવા માટે p of d is equal to ઉદ્ભવતા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા
is equal to ઉદ્ભવતા પરિણામ કેટલા છે બાર કુલ પરિણામની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો બરાબર હવે આપણે છેદ લાગે છે 4 કરી 12 અને 13 6 બરાબર તો જવાબ મળે છે 3 ના છેદમાં 13 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વૈકલ્પિક પ્રશ્નોના જવાબ પણ આપણને સારી રીતે સમજી શકીએ છીએ અને આ રમતના પત્તાને આધારે આપણે સારી એવી ગણતરી પણ કરી શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે કેલેન્ડર આધારિત કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું તો પહેલા આપણે કેલેન્ડરને સમજવું પડશે તો વિદ્યાર્થી મિત્રો કેલેન્ડર સમજવા માટે પ્રથમ તો આપણે આખા વર્ષના જે મહિનો અને દિવસોની સંખ્યા ખબર હોવી જોઈએ જે આપણે બધા જાણીએ છીએ કે એપ્રિલ મહિનો જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનાના દિવસો કેટલા હોય છે 30 દિવસો હોય છે જ્યારે ફેબ્રુઆરી મહિનાના દિવસો 28 કે 29 જો બિન લીપ વર્ષ હોય તો 28 દિવસો હોય જ્યારે લીપ વર્ષ આવે તો 29 દિવસો હોય છે જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર અને ડિસેમ્બર ના દિવસો 31 હોય છે તો વિદ્યાર્થી મિત્રો બિન લીપ વર્ષમાં કુલ કેટલા દિવસો હોય વર્ષની વાત કરીએ તો 365 દિવસો હોય છે જ્યારે લીપ વર્ષમાં દિવસોની સંખ્યા 366 હોય છે હવે આપણે વર્ષ બિન લીપ વર્ષ છે કે લીપ વર્ષ છે એને સમજવા માટે આપણે એક અત્યારે જે હાલમાં જે વર્ષ ચાલે છે એના આધારે આપણે નક્કી કરીએ કે 2020 ના છેલ્લા બે અંકો ને 20 આવે છે કે જે 4 વડે વિભાજ્ય છે કેમ 4 વડે તો લીપ વર્ષ હંમેશા દર 4 વર્ષે આવતું હોય છે તો 2020 એના પછી 2024 2028 આગળ આપણે વાત કરીએ તો 2020માંથી 4 વર્ષ માઇનસ કરીએ તો 2016 2012 એમ તમે દરેક વર્ષમાં જોઈ શકો છો કે છેલ્લા બે અંક વિભાજ્ય હોય છે 4 વડે વિભાજ્ય છે તો આપણે કહી શકીએ કે આ બધા જ વર્ષ કેવા છે લીપ વર્ષ છે અને બાકીના વર્ષ આપણે જોઈએ તો બિન લીપ વર્ષમાં આવશે તો આ રીતે આપણે લીપ વર્ષ અને બિન લીપ વર્ષના દિવસોની સંખ્યા જાણી શકીએ છીએ હવે આપણે એક મહિનામાં 4 અઠવાડિયા હોય છે તો એ 4 અઠવાડિયાના દિવસોની ગણતરી કરવા માટે 4 × 7 બરાબર 28 દિવસો હોય છે વર્ષની વાત કરીએ તો એક વર્ષમાં 52 અઠવાડિયા હોય અને 52 અઠવાડિયાના આપણે દિવસો ગણવા માટે 52 × 7 બરાબર 364 દિવસો થશે હવે યાદ રાખવા માટે વિદ્યાર્થી મિત્રો મહિનાના કોઈ પ્રશ્ન પૂછ્યો હોય તો એમાં 31 જો મહિનાના દિવસોની સંખ્યા જો 31 હોય તો 31 દિવસોમાંથી મહિનાના 4 અઠવાડિયાના દિવસો આપણે બાદ કરીશું તો આપણને મળશે 3 તો અંશમાં આવશે 3 અને છેદમાં આવશે 7 અને આપણે સંભાવના શોધી શકીએ છીએ એવી જ રીતે જો મહિનાના દિવસોની સંખ્યા 30 હોય તો 30માંથી 28 દિવસો આપણે બાદ કરવા પડશે ઇઝ ઇક્વલ ટુ 2 મળે છે લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાની આપણે વાત કરીએ તો લીપ વર્ષ હોય ત્યારે 29 દિવસો હોય છે અને 29માંથી 28 બાદ કરીએ તો 1 મળે છે જે આપણે અંશમાં લખીશું બિન લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાના દિવસોની સંખ્યા 28 છે અને વિદ્યાર્થી મિત્રો જો બિન લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસના દિવસો આપણે જોઈએ તો ફેબ્રુઆરી માસમાં 28 દિવસો હોય છે અને 4 અઠવાડિયાના દિવસો એટલે કે 28 દિવસ આપણે બેક કરીએ તો આપણને જવાબ મળે છે 0 જે અશક્ય ઘટના કહી શકીએ છીએ આપણે એવી જ રીતે લીપ વર્ષમાં કુલ કેટલા દિવસો હોય છે 366 દિવસો હોય છે અને એમાંથી આપણે 52 અઠવાડિયાના દિવસોને બાદ કરીએ છીએ એટલે કે 364 દિવસો બાદ કરવામાં આવે તો આપણને
2 દિવસ વધે છે એવી જ રીતે બિંગલિપ વર્ષ હોય તો બિંગલિપ વર્ષના વર્ષના દિવસો 365 હોય છે એમાંથી 52 અઠવાડિયાના દિવસો આપણે બાદ કરીએ 364 તો આપણને જવાબ મળે છે 1 તો દરેકના છેદમાં આપણે 7 લખી શકીએ તો આવો આપણે કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ જેને આપણે વૈકલ્પિક પ્રશ્નો જે એક ગુણમાં પૂછી શકાય એવા પ્રશ્નો હોય છે પહેલો પ્રશ્ન જોઈએ કે જુલાઈ માસમાં 5 રવિવાર હોવાની સંભાવના આમ તો આપણને ખબર છે કે જુલાઈ માસમાં મહિનાના જે દિવસો છે એ ખબર હોવી જોઈએ તો જુલાઈ માસના દિવસોની સંખ્યા કેટલી હોય છે તો આપણને ખબર છે 31 હવે 31 આપણે આગળ પણ જોઈએ કે એક મહિનાના 4 એક મહિનામાં 4 અઠવાડિયા હોય છે અને 4 અઠવાડિયાના દિવસોની સંખ્યા હતી 28 તો 31 માંથી 28 દિવસોને આપણે બાદ કરીએ તો એવા કેટલા દિવસો બચ્યા છે 3 દિવસો અને 3 દિવસો જે હશે તે આપણે કહી શકીએ કે તે 5 રવિવાર થવાની સંભાવના બતાવે છે એટલે આપણે લખી શકીએ 3 ના છેદમાં 7 ખૂબ જ વિશિષ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ બીજું ઉદાહરણ કે વર્ષ 2018માં ફેબ્રુઆરી માસમાં 5 વખત બુધવાર આવવાની સંભાવના કેટલી 5 વખત બુધવાર આવવાની કે છે આપણા વર્ષ આપ્યું છે 2018 હવે આપણને એ ખબર હોવી જોઈએ કે આપેલ વર્ષ બિન વર્ષ બિન લીપ વર્ષ છે કે લીપ વર્ષ છે તો છેલ્લા બે અંકો આપણે જોઈએ 18 આવે છે તે બંને જે અંક 18 છે એ 18 એ 4 વડે વિભાજ્ય નથી તો આપણે કહી શકીએ કે આપેલ વર્ષ જે છે એ બિન લીપ વર્ષ છે અને બિન લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસના દિવસો આપણે હમણાં જ આગળ જોયું તો એના દિવસો આવે છે 28 અને 28 દિવસોમાંથી 4 અઠવાડિયાના જે દિવસો છે 28 અને બાદ કરીએ તો જવાબ મળે છે 0 જેને આપણે અશક્ય ઘટના કહીએ છીએ અશક્ય ઘટના છે એમ કહી શકાય તો સંભાવના કેટલી મળી વિદ્યાર્થી મિત્રો 0 આગળ 9 પ્રશ્ન જોઈએ જૂન મહિનામાં 5 ગુરુવાર આવવાની સંભાવના કેટલી તો આપણને મહિનો આપ્યો છે જૂન મહિનો હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે જૂન મહિનાના દિવસોની સંખ્યા કેટલી છે 30 હવે 5 ગુરુવાર આવવાની સંભાવના શોધવાની છે આપણે તો 30 દિવસોમાંથી 4 અઠવાડિયાના 28 દિવસોને બાદ કરીએ તો જવાબ મળે છે 2 તો આપણને જૂન મહિનામાં 5 ગુરુવાર આવવાની સંભાવના મળશે 2 ના છેદમાં 7 આગળ 9 પ્રશ્ન જોઈએ કે 15મી ઓગસ્ટે શનિવાર હોવાની સંભાવના કેટલી હવે આપણને ચોક્કસ ખબર છે કે વર્ષમાં 15મી ઓગસ્ટ ફક્ત ને ફક્ત એક જ વખત આવે છે અને એનો દિવસ આપણને આપી દીધેલો છે શનિવાર તો અઠવાડિયાના દિવસોની સંખ્યા જે 7 દિવસો છે એમાં શનિવાર કેટલી વખત આવશે વિદ્યાર્થી મિત્રો એક જ વખત આવે છે એટલે આપણે તૈયારી જવાબ લખી શકીએ 1 ના છેદમાં 7 આગળ 9 પ્રશ્ન જોઈએ કે લીપ વર્ષમાં ડિસેમ્બર માસમાં 5 સોમવાર આવવાની સંભાવના કેટલી હવે આપણને વર્ષ આપ્યું છે લીપ વર્ષ ડિસેમ્બર માસ આપેલો છે તો ડિસેમ્બર મહિનાના દિવસો આપણને ખબર હોવી જોઈએ તો ડિસેમ્બર મહિનામાં કેટલા દિવસો હોય છે 31 અને એમાંથી 28 દિવસ આપણે બાદ કરીશું તો જવાબ મળશે 3 તો લીપ વર્ષમાં ડિસેમ્બર માસમાં 5 સોમવાર આવવાની સંભાવના કેટલી મળશે આપણને 3 ના છેદમાં 7 આગળ વર્ષ 2024માં વર્ષ આપણને આપ્યું છે 2024માં 53 શુક્રવાર હોવાની સંભાવના હવે અહીંયા જે વર્ષ છે તેમાં છેલ્લા જે બે અંક છે 24 જે 4 વડે વિભાજ્ય છે એટલે કે 4 વડે ભાગી શકાય છે તો એ વર્ષ કહેવાશે લીપ વર્ષ અને જો લીપ વર્ષ હોય તો લીપ વર્ષના દિવસોની સંખ્યા કેટલી હોય છે વિદ્યાર્થી મિત્રો 366 અને 366માંથી વર્ષના જે દિવસો છે 364 નવમા અઠવાડિયાના દિવસો 364 આપણે બાદ કરવા પડશે તો જવાબ મળે છે 2 તો
તો આપણે લખી શકીએ કે 53 વર્ષ 2024 માં 53 શુક્રવાર હોવાની સંભાવના દેના જીવમાં 7. આગળ 9 પ્રશ્ન છે. લીપ વર્ષમાં 53 મંગળવાર હોવાની સંભાવના. હવે લીપ વર્ષ આપણને કહું છે અને લીપ વર્ષમાં 53 મંગળવાર. તો લીપ વર્ષના દિવસોની સંખ્યા કેટલી હોય છે વિદ્યાર્થી મિત્રો? 366. અને વર્ષના દિવસો જે 364 દિવસો છે, ભગવાન અઠવાડિયાના દિવસો જેને આપણે 364 અગાઉ આપણે સમજ મેળવેલી છે કે 364 દિવસોને બાદ કરવા પડશે તો આપણને જવાબ મળે છે 2. તો લીપ વર્ષ હોય, લીપ વર્ષમાં 53 મંગળવાર હોવાની સંભાવના આપણને મળશે એના જેવા 7. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ પ્રશ્નો છે અને આપણે સારી રીતે જવાબ પણ આપી શકીએ છીએ. તો આપણે એને દરેક પ્રશ્નનો જવાબ સમજવા માટે પહેલાં તો જે આપણે અગાઉ જોઈ ગયા એને બરાબર યાદ રાખવું પડશે. થેન્ક યુ. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક ઉદાહરણ છે કે પાસા પરનો અંક વિભાજ્ય હોય. બીજું છે કે પાસા પરનો અંક અવિભાજ્ય હોય. આજે આપણે વિધાન લખ્યું એ બરાબર પહેલું જે વિધાન છે એને આપણે ઘટના કહીએ અને એ ઘટનાને બિલકુલ વિરુદ્ધમાં આપણને બીજું પરિણામ છે કે પાસા પરનો અંક અવિભાજ્ય હોય તો આપણે એને કહીશું પૂરક ઘટના. એવી જ રીતે બીજું એક જોઈએ ઉદાહરણ જોઈએ જેને આપણે ઘટના એ કહીએ છીએ કે સૂર્ય પૂર્વમાં ઉગે. સૂર્ય પૂર્વમાં ઉગે છે તો આપણે એના વિરુદ્ધમાં લખવું હોય તો સૂર્ય પૂર્વમાં ન ઉગે. સૂર્ય પૂર્વમાં ન ઉગે એનો વિરોધી વાક્ય મળે છે આપણને તો આપણે એને લખી શકાશે એ બાર વડે. તો હવે આપણે પૂરક ઘટનાની વ્યાખ્યા જોઈએ. તો પૂરક ઘટનાની વ્યાખ્યા આપણે આ રીતે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે ઘટના એ નહીં, ઘટના એ નહીં એને એની પૂરક ઘટના કહે છે. શું કહીએ છીએ? પૂરક ઘટના કહે છે અને તેને એ 12 વડે દર્શાવવામાં આવે છે, દર્શાવાય છે. તો આવા જ પૂરક ઘટનાના કેટલાક વૈકલ્પિક પ્રશ્નો આપણે સમજીએ. પહેલો પ્રશ્ન છે કે કોઈ એક ઘટનાની સંભાવના 0.78 હોય તો તેની પૂરક ઘટનાની સંભાવના કેટલી હોય? હવે વિદ્યાર્થી મિત્રો આપણે આવા વૈકલ્પિક પ્રશ્નોની સમજ મેળવવા માટે સૌ પ્રથમ તો આપણને એ ખબર હોવી જોઈએ કે જે પૂરક ઘટનાની આપણે જે વ્યાખ્યા જોઈ કે ઘટના એ નહીં તેને આપણે એની પૂરક ઘટના કહીએ છીએ જેને આપણે એ 12 વડે દર્શાવવામાં આવે છે. તો એને અહીંયા જે ઉદાહરણ દ્વારા આપણે સમજ મેળવી એના પરથી આપણે લખી શકાય કે પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઘટના એ પૂર્વમાં ઉગે છે, સૂર્ય પૂર્વમાં ઉગે છે એ શક્ય ઘટના છે જેને આપણે શક્ય ઘટનાનું પરિણામ કેટલું મળે છે 1. સૂર્ય પૂર્વમાં ન ઉગે એટલે કે વિરુદ્ધ પરિણામ થયું એને આપણે એ 12 વડે દર્શાવીએ છીએ, પૂર્વ ઘટના કહીએ છીએ એની સંભાવના આપણને મળે છે 0. તો આપણે અહીંયા લખી શકીએ કે પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીને આ આપેલ વૈકલ્પિક પ્રશ્નનો જવાબ મેળવીએ કે એક ઘટનાની સંભાવના આપી દીધેલી છે એના માટે સંભાવના કેટલી આપેલી છે 0.78. તો આપણે અહીંયા લખીએ કે ધારો કે અહીં એક મિનિટ, આપણને અહીંના જે રકમ આપેલી છે કે સંભાવના ઘટના એની સંભાવના એટલે કે પી ઓફ એ આપી દીધેલું છે કેટલો આપેલો છે? પી ઓફ એ 0.78.
78 અને પૂરક ઘટનાની સંભાવના કઈ છે તો p ઓફ a બાર ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન નંબર હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું p ઓફ a પ્લસ p ઓફ a બાર ઇઝ ઇક્વલ ટુ 1 આપણે સૂત્ર ખબર છે હવે એમાં આપણે કિંમત મૂકીએ માટે શોધવાનું છે એનો સૂત્ર કરતા બનાવી દો એ પહેલા આપણે સૂત્ર કિંમત મૂકી દઈએ 0.78 વત્તા p ઓફ a શોધવાનું છે એટલે કોનેગો ઇઝ ઇક્વલ ટુ 1 માટે p ઓફ a નું સૂત્ર કરતા બનાવી દો તો 0.78 આના જેવું પ્લસ સેમ સામે જશે તો માઇનસ હશે તો 1 માઇનસ 0.78 તો આને આપણે બાદબાકી કરીએ તો 1. નીચે છે 0.78 પાછા બે મીઠા પોઈન્ટ પછી આપણે મૂકવા પડે હવે આપણે બાદબાકી કરીશું તો જવાબ મળે છે 0.22 તો અહીંયા કોઈ એક ઘટનાની સંભાવના જો 0.78 હોય તો એની પૂરક ઘટનાની સંભાવના આપણને કેટલી મળી વિદ્યાર્થી મિત્રો 0.22 એવી જ રીતે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ કે જો p ઓફ d ઇઝ ઇક્વલ ટુ 4/9 હોય તો p ઓફ d બાર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા આપણે એકદમ સીધી રીત છે સરસ છે જોઈએ કે છેદમાં જે અંક આપ્યો હોય એ અંક આપણે અગાઉથી જ લખી દઈશું પણ ઉપર અંશમાં આપણે જે જવાબ મેળવવાનો છે એના માટે કે છેદમાંથી અંશને બાદ કરવા પડશે એટલે કે 9માંથી 4ને હું બાદ કરું તો મને જવાબ મળે છે 5 તો p ઓફ d બાર ઇઝ ઇક્વલ ટુ આપણને જવાબ મળે છે 5/9 આગળ જોઈએ લો કે p ઓફ b જેમ p ઓફ b બાર ઇઝ ઇક્વલ ટુ 7/3 ગુણોત્તર આપેલો છે હોય તો p ઓફ b ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા આપણે નવી નીકળી તો એમાં જેમ બાળો જ્યારે કોઈ દાખલો આવે ત્યારે આપણે એને એકદમ સરળ ભાષામાં સમજાવવાનું છે કે જે જેમ માટે આપેલો છે અંક 7/3 એટલે કે ગુણોત્તર છે 7/3 તે બંનેનો પહેલા શું આપી દઈશું આપણે સરવાળો છેદમાં 10 લખી દીધા હવે આપણને કોની સંભાવના શોધવાની કહું છે તો p ઓફ d p ઓફ b ની સંભાવના શોધવાની છે તો p ઓફ b માટે એને કયા સ્થાને છે તો પ્રથમ સ્થાને તો એના માટેનો અંક પણ કયો છે તો 7 તો આપણે અંશમાં લખીશું 7 તો આપણને જવાબ મળે છે 7/10 આગળ 9 પ્રશ્ન છે 4 p ઓફ 4 ટાઈમ્સ p ઓફ c ઇઝ ઇક્વલ ટુ 3 ટાઈમ્સ p ઓફ c બાર હોય તો p ઓફ c બાર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા અહીંયા પણ આપણે રીત બદલાય છે પણ આમ તો આપણે આગળ જોઈ ગયા છીએ તો આપણે એને સ્ટેપ પ્રમાણે લખીએ કે 4 ટાઈમ્સ p ઓફ c તો અહીંયા p ઓફ c ઇઝ ઇક્વલ ટુ 3 ઓફ p ઓફ c બાર માં p ઓફ c ના છેદમાં સામેથી p ઓફ c બાર લાવી દો ઇઝ ઇક્વલ ટુ 3 તો છે સમય પણ જે p ઓફ c સાથે ગુણાયેલો અંક છે 4 જે સમયના સમય લઈ જઈએ તો એ સમયવાળાના છેદમાં જાય એટલે ભાગાકારમાં જશે તો 3/4 હવે 3/4 ને આપણે 3/4 પણ વાંચી શકાય જે આપણે ગુણોત્તર છે અને ગુણોત્તર વાળો હમણાં જ આપણે એક એક્ઝામ્પલ જોયો હવે આપણે જોડે જવાબ સિમ્પલ થઈ જાય છે કે ગુણોત્તર વાળો દાખલો જ્યારે પૂછાય છે વાળો દાખલો હોય ત્યારે બંને અંકનો શું કરી દેવાનો સરવાળો 3/4 = 7 હવે આપણે સંભાવના કઈ શોધવાની છે તો કે p ઓફ c બાર હવે p ઓફ c બાર નો અંક કયો મળે છે p ઓફ c બાર બરાબર સમય છે 4 તો એની સંભાવના થશે ઉપર અંશમાં આવશે 4 તો p ઓફ c બાર ઇઝ ઇક્વલ ટુ 4/7 આગળ નો એક એક્ઝામ્પલ જોઈએ p ઓફ a માઇનસ p ઓફ a બાર ઇઝ ઇક્વલ ટુ 0.4 હોય તો p ઓફ a બાર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા હવે અહીંયા ફરી પાછી રકમ બદલાય છે જોઈએ રીતમાં કે જે આપણને આપેલી છે રકમ તેને લખીએ p ઓફ a માઇનસ p ઓફ a બાર ઇઝ ઇક્વલ ટુ 0.4 આપેલું છે પરંતુ આપણે જે સૂત્ર છે એ સૂત્રનો આપણે જ્યારે
ઉપયોગ કરીએ છીએ ત્યારે સૌપ્રથમ ગણતરીમાં આપણે આપેલ છે હવે આ સૂત્ર માટે આપણે જોઈએ કે p of a plus p of a bar is equal to 1 આપણો જે ગુણધર્મ છે એ ગુણધર્મ નો ઉપયોગ કરીને આપણે દાખલો જોઈએ કે જે રકમ આપી છે એ રકમમાં આપણે અહીંયા p of a minus p of a bar is equal to 0.4 લખીશું હવે આપણે સરવાળો કે બાદબાકી કરી જોઈએ જે પદનો લોપ થતો હોય એ પદનો લોપ કરીએ પણ જ્યારે લોપ કરવા માટે આપણે બંને પદના નિશાની અલગ હોવી જોઈએ આપણે શોધવાનું પડે છે કે p of a bar તો p of a bar તો આપણે રાખવા પડશે તો p of a bar માટેની નિશાની અલગ છે સીધી રીતે લોપ થઈ શકે છે પણ આપણે એનો લોપ કરી શકતા નથી જે આપણે શોધવાનું છે તો આપણે p of a નો લોપ કરવા માટે પ્લસ છે બંને પ્લસ છે તો નિશાનીને ચેન્જ કરીશું પ્લસ છે તો માઇનસ માઇનસ છે તો પ્લસ માઇનસ હવે આપણે જોઈએ 2 પહેલો સ્ક્વેર લોપ થઈ ગયું છે હવે આપણે જોઈએ કે p of a bar પ્લસ p of a bar કેટલા p of a bar આવ્યા 2 p of a bar is equal to 1 માં 0.4 ને બાદ કરવાનું છે તો પોઈન્ટ ને અવગણું છું તો 1 માંથી 4 ને બાદ કરીએ તો જવાબ મળે છે 6 હવે હું પોઈન્ટ પાછો આપી દઉં છું તો 0.6 જવાબ મળે છે પણ 0.6 જે જવાબ મળ્યો પણ અહીંયા p of a bar ની આગળ બે ગુણાકાર કર્યા છે તો આપણે એમ લખી શકીએ કે 0.6 છેદમાં 2 p of a bar is equal to લખી શકાય 0.6 ના છેદમાં 2 is equal to 0.3 તો આપણને સંભાવના મળી 0.3 નવો એક્ઝામ્પલ જોઈએ જો p of e is equal to x ના છેદમાં 4 તથા p of e bar is equal to 2 ના છેદમાં 5 તો x શોધવાનો છે અહીંયા પણ આપણે અગાઉના સૂત્ર જે આપણે સમજી ગયા એનો જ ઉપયોગ કરીએ p of a જે કિંમત આપણને આપેલી છે એ લખીએ p of a plus p of a bar is equal to 1 એવી જ રીતે અહીંયા p of શું આપ્યું છે તો કે p of e plus p of a bar ની જગ્યાએ આપણને છે p of e bar is equal to 1 તો p of e કેટલા છે x ના છેદમાં 4 વત્તા 2 ના છેદમાં 5 બરાબર 1 હવે આપણે સાદુરૂપ આપીએ માટે જે શોધવાનું છે એ પદ આપણે બાકી રાખીએ તો અહીંયા x છેદમાં 4 બરાબર 1 માઇનસ 2 ના છેદમાં 5 ઇઝ ઇક્વલ ટુ પ્લસ આ લઈએ તો 5 ઓછા 2 છેદમાં 5 તો જવાબ મળે છે આપણને 3 ના છેદમાં 5 તો x મળ્યો 4 ને હવે સામે આપણે લઈ જઈએ છીએ તો 4 ઓછા સામે આવશે તો ગુણાકારમાં થશે એક મિનિટ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે જવાબ મળે છે સામે જમણી બાજુનો કે 3 છેદમાં 5 અહીંયા મેં લખ્યું છે કે ડાબી બાજુ છે x છેદમાં 4 બરાબર જમણી બાજુનો જે જવાબ મળ્યો 3 ના છેદમાં 5 માટે હું x ને શોધવાનું છે x ને સૂત્ર કરતા બનાવો તો 4 છેદમાં છે સામે જશે તો ગુણાકારમાં જશે ઉપર અંશમાં જશે તો 4 ગુણ્યા 3 તો 4 તરી 12 છેદમાં આવશે 5 તો આપણને x ની કિંમત મળી 12 પંચમાંશ